ઘઉંની ઉધઈ વિથ ટર્માઇટ દોસ્તો આજે હું તમને એક સત્ય ઘટના પર આધારિત વાર્તા સંભળાવીશ આમ તો ખેડૂત અને જીવાત વચ્ચે હંમેશા છત્રીસનો આંકડો રહ્યો છે પણ રામકિશને નક્કી કર્યું હતું કે મારા ખેતરમાં કાં તો જીવાત રહેશે કાં તો પાક અને તેણે ખૂબ જ હિંમત કરીને ઘઉંના પાકની વાવણી કરી નાખી વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ખૂબ તૈયારી પછી પણ રામકિશનથી થઈ ગઈ એક ભૂલ એના ખેતરની માટી હલકી હતી અને ગરમીના દિવસો હતા સાથે પાણીની પણ હતી આવી સ્થિતિમાં એક જીવાત છે જે વાર લગાડ્યા વગર હુમલો કરી દે છે અને તે છે જેને આપણે ઉદય પણ કહીએ છીએ આ સર્વપક્ષી અને સર્વવ્યાપી કીટ છે જે પાકને બરબાદ કરી નાખે છે પણ રામકિશને ચતુરાઈથી ઉદયને છેતરીને રાતોરાત પાકને બચાવી લીધો તો મિત્રો આપણે આ ભૂલથી બચવા માટે સમય રહેતા કંઈક શોધવું પડશે આ કીડીની જેમ દેખાતી ઉદય ભૂરા રંગનું એક સામાજિક પ્રાણી છે જે પોતાની કોલોની બનાવીને રહે છે આનો હુમલો પાકના અંકુરણથી લઈ પાક તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે આના જીવાણુ રાતના સમયે નીકળીને છોડના પાન કે નરમ દાંડીને કાપીને પાડી દે છે અને ઉધઈ માટીની તિરાડો અને ખરી ગયેલા પાનની નીચે સંતાઈ રહે છે પુખ્ત ઉદય માટીની અંદર દર બનાવીને અંકુર પામતા છોડના મૂળને ખાઈ જાય છે અને ધીરે ધીરે ખેતરના કેટલાક છોડ પીડા પડીને અચાનક સુકાઈ જાય છે ઊભા પાકમાં આના હુમલાથી ઉંબીઓ સફેદ રંગની થઈ જાય છે છેલ્લે આ લડાઈમાં રામકિશનની જીત થઈ અને ઉદય હારી ગઈ રામકિશનની જેમ હવે તમે પણ ચેતી જાઓ આનાથી કેવી રીતે બચવું તે ધ્યાનથી સાંભળો હંમેશા કોવાયેલા છાણિયા ખાતરનો જ ઉપયોગ કરો તાજા છાણનું ખાતર ના વાપરો આના ઉપર ઉધઈનો હુમલો વધુ થાય છે નીંદણ અને પાછલા પાકના કચરાને સળગાવીને નાશ કરો વાવણી પહેલાં બીજને ક્લોરપાયરિફોસ વીસ ટકા ઈસીને પાંચ મિલીલીટરના માપથી પ્રતિ કિલોગ્રામ બીજના દરે સારવાર કરો ફિપ્રોલિન ઝીરો પોઈન્ટ ત્રણ ટકા જીઆરને ચાર કિલોના માપથી પ્રતિ એકરના દરે વાવણી સમયે ખેતરમાં નાખો રાસાયણિક નિયંત્રણ માટે ઊભા પાકમાં ઉધઈનો હુમલો થાય ત્યારે ક્લોરપાયરીફોસ વીસ ટકા ઈસીને ચાર મિલીલીટરના માપથી પ્રતિ લીટર પાણીના દરથી ભેળવી છોડના મૂળમાં નાખો તો દોસ્તો પાક ઉપર નજર રાખો અને દુર્ઘટનાથી બચો फसल से जुड़ी अधिक जानकारी के लिए कृषि ऐप को इंस्टॉल करें और हमारे यूट्यूब चैनल को आज ही सब्सक्राइब करें कृषि ऐप इंस्टॉल करने के लिए क्यू आर कोड ऐप इंस्टॉल करने के लिए क्यू आर कोड स्कैन करें